તમને શાળામાંથી જે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એ પ્રવૃત્તિ કરવાની મજા આવે છે ને? તો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાના છીએ, તમને બધાને ખૂબ મજા આવશે. તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. તો અહીં આપણે છે ને વધારે વસ્તુના જૂથ પર રિંગ મૂકવાની છે. તો અહીં બંને ખાનામાં આપણે વસ્તુઓ મૂકી છે. તો ચાલો બાળકો આપણે જોઈએ કયા ખાનાની વસ્તુ વધારે છે. ચાલો બધા મારી સાથે ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. કેટલી વસ્તુ થઈ? બાર. તો અહીં આપણે બારનો અંક મૂકીશું. ચાલો હવે આપણે આ ખાનાની વસ્તુઓ ગણીશું. ચાલો ગણો જોઈએ બધા મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર. કેટલી વસ્તુ થઈ? હા, અગિયાર. તો આપણે અહીં અગિયારનો અંક મૂકીશું. આપણે આ બંને ખાનાની વસ્તુની ગણતરી કરીને તો પહેલા ખાનામાં કેટલી વસ્તુ હતી? બાર. અને બીજા ખાનામાં કેટલી વસ્તુ હતી? અગિયાર. તો ચાલો કહો જોઈએ મને કયા ખાનાની વસ્તુ વધારે કહેવાય? બાર. તો ચાલો આપણે બારના ખાનામાંથી મૂકીશું. બાર મિત્રો, આપણે વધારે વસ્તુના જૂથ પાસે રિંગ મૂકીને હવે આપણે એ જ વસ્તુ બોર્ડ ઉપર ચિત્ર દ્વારા શીખીશું. અહીં આપણે વધારે વસ્તુના જૂથ પર શું કરવાનું છે? ખરાની નિશાની. તો જુઓ અહીં આપણે પહેલા ખાનાના જે ચિત્ર છે આપણે ગણીશું. ચાલો તમે બધા મારી સાથે ગણશો ને? હા, ચાલો ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ. કેટલા ચિત્ર થયા? ચૌદ. ચાલો આપણે અહીં લખીશું ચૌદ. જુઓ હવે આપણે એવી જ રીતે બીજા ખાનાના ચિત્ર ગણીશું. ચાલો ગણો જોઈએ બધા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર. કેટલા ચિત્ર થયા? તેર. એટલે આપણે અહીં ખાનામાં લખીશું તે. હવે આપણે અહીં બંને ખાનાના ચિત્રની ગણતરી કરીને હવે આ ખાનામાં કેટલા ચિત્ર છે? ચૌદ. અને આ ખાનાના ચિત્ર કેટલા છે? તે. ચાલો કહો જોઈએ મને આ બંને ખાનામાંથી કયા ખાનાના ચિત્ર વધારે છે? હા, ચૌદ. તો આપણે આ ખાનામાં શેની નિશાની કરીશું? ખરાની નિશાની કરીશું. ખરું ને બાર મિત્રો? ચાલો એવી જ રીતે આપણે ફરી પાછા આ ખાનાના ચિત્ર ગણીશું. ચાલો ગણો જોઈએ બધા મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ. કેટલા ચિત્ર થયા? સોળ. તો આપણે અહીં ખાનામાં લખીશું સોળ. ચાલો હવે આપણે અહીં આ ખાના
ચિત્ર ગણીશું. ગણો, ચાલો જોઈએ બધા મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર. કેટલા ચિત્ર થયા? સત્તર. તો આપણે એને લખીશું સત્તર. અહીં આપણે બંને ખાનાના ચિત્રની ગણતરી કરીને તો પહેલા ખાનાના ચિત્ર કેટલા છે? સોળ. અને એની બાજુના ખાનાના ચિત્ર કેટલા છે? સત્તર. તો ચાલો કહો જોઈએ મને, કયા ખાનાના ચિત્ર વધારે છે? વધારે છે, એટલે આપણે આ ખાનામાં શેની નિશાની કરીશું? ખરાની નિશાની કરીશું, ખરું ને બાળ મિત્રો? જો આજે આપણે અહીં વસ્તુ અને ચિત્ર દ્વારા ચૂંટણી ગણતરી કરતા શીખી ગયા ને, તો તેવી જ રીતે તમે પણ ઘરમાં બેસીને આવી પ્રવૃત્તિઓ કરી શકો. કરશો ને બાળકો? હા, ફરી પાછા આપણે મળશું અને આવી પ્રવૃત્તિ આગળ આપણે કરતા રહેશું. તો ચાલો આવજો.